મોહનગામી ડેલી રાશિફળની ગુજરાતી રાશિફળ 6 જુલાઈ 2024 ને શનિવારે ચંદ્ર અને શનિનો સંયોગ કન્યા સહિત 4 રાશિઓને થશે લાભ. તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઇક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા 1 સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. આજ ન્યૂ રાશિફળ ગ્રહો નક્ષત્રોના બદલાવને કારણે કન્યા સહિતની 4 રાશિઓને લાભ થવા જઈ રહ્યો છે, ત્યારે વાંચો શું કહ્યું છે તમારું રાશિફળ. શનિવાર 6 જુલાઈએ ચંદ્ર મકર રાશિ પછી કુંભ રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે. આ સાથે આજે ધનિષ્ઠા નક્ષત્રની અસર પણ છે. આવી સ્થિતિમાં આજે ચંદ્ર અને શનિની યુક્તિ થશે, સાથે જ ચંદ્ર અને શનિ પર મંગળનું પાસું પણ હશે. આવી સ્થિતિમાં કન્યા સહિત અનેક રાશિઓ માટે આજનો દિવસ લાભદાયી રહેશે. ચાલો જાણીએ આજે તમારા ભાગ્યના સિતારા શું કહી રહ્યા છે. 1. મેષ રાશિના જાતકો ના અક્ષર અ લ અને ઈ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સુખ સમૃદ્ધિનો રહેશે, પરંતુ તમને વ્યવસાય અને નોકરીમાં સખત મહેનત કર્યા પછી જ સફળતા મળશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ રહેશે. આજે તમે તમારા ઘરના કામકાજ પૂર્ણ કરવા માટે થોડો સમય કાઢી શકશો. પરિવારના સભ્યોની ઈચ્છા પૂરી કરવા માટે તમારે કેટલાક વધારાના પૈસા ખર્ચવા પડી શકે છે. આળસને તમારા પર હાવી ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવનો અભિષેક કરો. 2. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ. વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સુખ સમૃદ્ધિનો રહેશે, પરંતુ તમને વ્યવસાય અને નોકરીમાં સખત મહેનત કર્યા પછી જ સફળતા મળશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ રહેશે. આજે તમે તમારા ઘરના કામકાજ પૂર્ણ કરવા માટે થોડો સમય કાઢી શકશો. પરિવારના સભ્યોની ઈચ્છા પૂરી કરવા માટે તમારે કેટલાક વધારાના પૈસા ખર્ચવા પડી શકે છે. આળસને તમારા પર હાવી ન થવા દેવાની સલાહ આપવામાં આવે છે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. સફેદ ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવનો અભિષેક કરો. 3. મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ગઈકાલ કરતાં સારો રહેશે. તમારે નોકરીમાં ઉતાવળમાં કોઈ કામ ન કરવું જોઈએ, નહીં તો તમારા કામ પર અસર થશે. આજે સાંજના સમયે તમને કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. સાંજનો સમય તમે તમારા જીવનસાથી સાથે ભાવિ યોજનાઓ પર ચર્ચા કરવામાં થોડો સમય પસાર કરશો. આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે. ગાયત્રી ચાલીસાનો પાઠ કરો. 4. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના જાતકો આજે નોકરિયાત લોકો તેમના અધિકારીઓના વર્તનથી પરેશાન થઈ શકે છે, જેના કારણે તેમને થોડો માનસિક તણાવ પણ રહેશે. જો કોઈ ધંધો ભાગીદારીમાં ચાલી રહ્યો છે તો તેમાં તમને નુકસાન થઈ શકે છે, પરંતુ તમારે હતાશ થઈને કોઈ ખોટું પગલું ન ભરવું જોઈએ, કારણ કે લાલચને કારણે તમને નુકસાન થઈ શકે છે. આજે ભાગ્ય 72% તમારા પક્ષમાં રહેશે. પીપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો. 5. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના જાતકો આજે સંજોગો તમારા માટે અનુકૂળ જણાશે, પરંતુ જો તમે કોઈ કામમાં બેદરકારી દાખશો તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. આજે ધંધામાં પણ તમારા પૈસા ખર્ચવાની ઘણી સંભાવના છે, પરંતુ તમારે વિલંબથી બચવું પડશે, નહીં તો તમારો નફો ઘટી શકે છે. આજે તમારે વધુ પડતા કામકાજને કારણે ભાગવું પડી શકે છે. આજે સાંજે કોઈ પ્રિય વ્યક્તિ તમારા પરિવારમાં આવી શકે છે, જેના માટે કેટલાક પૈસા પણ ખર્ચ થશે. આજે તમને તમારા સાસરિયા પક્ષ તરફથી સન્માન મળી રહ્યું છે. આજે ભાગ્ય 64% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. 6. કન્યા રાશિના જાતકોના અક્ષર પ છ અને ન. કન્યા રાશિના જાતકો, જો તમે આજે કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના માટે પણ દિવસ શુભ રહેશે અને ભવિષ્યમાં તમને સારો નફો આપશે. આજે તમારે તમારી રચનાત્મક વિચારસરણીને પરિપૂર્ણ કરવા માટે દિવસભર મહેનત કરવી પડી શકે છે.
આજે તમે સાંજ તમારા પરિવારના સભ્યો સાથે કોઈ શુભ પ્રસંગમાં વાતચીતમાં પસાર કરશો. આજે જો તમે તમારા વ્યવસાયમાં કોઈ નવી યોજના શરૂ કરવા માંગો છો તો તેના માટે દિવસ સારો રહેશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો. 7 તુલા રાશિના જાતકોના અક્ષર પ્ર અને ત. તુલા રાશિના જાતકોના પરિવારના સભ્યો તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં ચોક્કસપણે બંધક બનશે. આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે સંતોષકારક રહેશે. આજે તમારા પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. તમારે ઘરની સુખ શાંતિ માટે પણ કેટલાક પૈસા ખર્ચવા પડશે. આજે જો તમે તમારા ઘરના કોઈ સભ્યને આપેલા વચનને પૂર્ણ કરવામાં વિલંબ કરશો તો તે પરિવારમાં અશાંતિનું કારણ બની શકે છે. આજે સાંજે તમે તમારા માતા પિતાને ભગવાનના દર્શન કરવા લઈ જઈ શકો છો. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો. 8 વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો આજે તમારું ધ્યાન વધુ મનોરંજન તરફ આકર્ષિત થશે, જેના કારણે તમે કેટલાક મહત્વપૂર્ણ કાર્યોને ટાળવાનો પ્રયાસ કરશો, પરંતુ જો તમે આમ કરશો તો તે તમારા માટે નુકસાનકારક બની શકે છે. આજે તમે ભવિષ્યની કેટલીક યોજનાઓમાં રોકાણ કરવાનું મન પણ બનાવશો, જેના માટે દિવસ શુભ રહેશે. આજે તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, કારણ કે તેમનામાં થોડો બગાડ જોવા મળી શકે છે. આજે તમારે તમારા પરિવારના કોઈ વડીલ સદસ્યની વાત સાંભળવી પડશે, નહીંતર કડવી વાતો સાંભળવા મળી શકે છે. આજે ભાગ્ય 89% તમારા પક્ષમાં રહેશે. બ્રાહ્મણને દાન કરો. નવધન રાશિના જાતકોના અક્ષર ભ દ ફ અને ણ. ધન રાશિના જાતકો આજે ઘરના વરિષ્ઠ લોકો તમારી વ્યવસાયિક સમસ્યાઓ સાંભળશે અને તમને સહકાર આપવા માટે આગળ આવશે. તેનાથી તમને સમસ્યામાંથી થોડી રાહત મળી શકે છે. આજે તમે ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો, જેમાં કેટલાક પૈસા પણ ખર્ચ થશે. આજે તમને સંતાન તરફથી કોઈ નિરાશાજનક સમાચાર સાંભળવા મળી શકે છે, જેના કારણે તમારું મન વિચલિત થઈ શકે છે. જો તમારે આજે ધંધાના સંબંધમાં કોઈ યાત્રા પર જવું હોય તો સમજી વિચારીને કરો. આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે. ચંદનનું તિલક લગાવો. 10 મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના જાતકો આજે વ્યવસાયમાં તમારા કેટલાક નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે, તેથી આજે તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે અને તેમને સમજાવો. આજે પેટ સંબંધિત કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરી શકે છે, તેથી તમારે મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. આજે તમને સાસરી પક્ષ તરફથી પણ નાણાકીય લાભ થતો જોવા મળે છે. જો આજે તમે તમારા પરિવારના કોઈ વ્યક્તિ વિશે ખરાબ અનુભવો છો તો તે પણ આજે તમારી વાત શાંતિથી સાંભળશે. આજે ભાગ્ય 84% તમારા પક્ષમાં રહેશે. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો. 11 કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ શ અને શ. કુંભ રાશિના જાતકોને આજે તમારે તમારા પડોશની નાની નાની બાબતોને નજરઅંદાજ કરવી પડશે, નહીં તો કોઈ કારણ વગર તમારો વિવાદ વધી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને પ્રગતિની વિશેષ તકો મળશે. આજે તમારે કોર્ટ કચેરી અને સરકારી કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. સામાજિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લેશે. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કર્યો છે તો આજે તે તમને ઘણો નફો આપી શકે છે. આ સાંજ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો. આજે ભાગ્ય 73% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો. 12 મીન રાશિના જાતકોના અક્ષર દ છ ઝ અને થ. મીન રાશિના જાતકોને આજે તમારે તમારા પડોશની નાની નાની બાબતોને નજરઅંદાજ કરવી પડશે, નહીં તો કોઈ કારણ વગર તમારો વિવાદ વધી શકે છે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને પ્રગતિની વિશેષ તકો મળશે. આજે તમારે કોર્ટ કચેરી અને સરકારી કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે. સામાજિક કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લેશે. જો તમે ભાગીદારીમાં કોઈ વ્યવસાય કર્યો છે તો આજે તે તમને ઘણો નફો આપી શકે છે. આ સાંજ તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં વિતાવશો.
આજે ભાગ્ય 65% તમારા પક્ષમાં રહેશે. છેલ્લી રોટલી રોજ રાત્રે કાળા કૂતરાને ખવડાવો.